Yo lo grabo a vida मजा माने घरे गणो छो ने बदा घरे भणवानो हवे घरे वांचन करवानो ह चौकी मा वांचन करवानो अने आपने गणित मा शिखवाडिए छे ने दाखला एनी प्रेक्टिस करवानी घरे भणवानो चलो बाळको जुओ धोरण 2 विषय गणित प्रकरण 5 पेटम अरे जुओ पेटन એટલે 12 पेटन એટલે 12 ડિઝાઇન પેટન એટલે 12 ડિઝાઇન તમારો ફ્રોક હોય કે તમારો શર્ટ હોય અત્યારે સ્કૂલ ના મના હોય પણ ઘરે તમે પેન્ટ પહેરો શર્ટ પહેરો એમાં ડિઝાઇન હોય છે ને પછી સાડી અમારી સાડી છે તો સાડીમાં ડિઝાઇન છે ને તમારી મમ્મીની સાડીમાં ડિઝાઇન હોય બાત હોય એને પેટર્ન કહેવાય શું કહેવાય પેટર્ન હવે આ પેટર્ન આપણે દોરવાની છે પેટર્નને આપણે દોરવાની છે તો આપણે દોરતા શીખીશું બરાબર બાળકો અને આ પેટર્ન એ પરીક્ષામાં પૂછાય છે એટલે વ્યવસ્થિત દોરવાની હું કઈ રીતે દોરું છું એ તમારે બરાબર ધ્યાન રાખવાનું હવે જુઓ પ્રકરણ 5 પેટર્ન પેટર્ન એટલે ભાગ થાય શું થાય ભાગ ડિઝાઇન એટલે ડિઝાઇન પણ કહેવાય હ તો જુઓ બાળકો આ શું છે ત્રિકોણ છે અને આ ગોળ છે આ ગોળને વર્તુળ પણ કહેવાય કહેવાય વર્તુળ પણ કહેવાય તો જુઓ હું આગળ વધારું છું કઈ રીતે વધારું છું ધ્યાન રાખજો બરાબર પહેલું શું છે ત્રિકોણ છે તો આપણે ત્રિકોણ દોરીશું શું દોરીશું ત્રિકોણ બરાબર આ ત્રિકોણ હતું એટલે પહેલા ત્રિકોણ દોર્યું ચલો પછી શું છે બાળકો ગોળ છે તો હું શું દોરીશ ગોળ દોરીશ જુઓ શું દોર્યું ગોળ દોર્યું મેં આ રીતે સરસ મજાનું ગોળ દોરવાનું ચલો હવે ફરી એક ગોળ ના દોરાય ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ હવે આપણે શું દોરવાનું ત્રિકોણ શું દોરવાનું ત્રિકોણ પછી જો ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ ત્રિકોણ હવે શું દોરીશું આપણે ગોળ દોરીશું શું દોરીશું ગોળ દોરીશું બરાબર તો ગોળ દોરી દીધું આ પેટર્ન આપણી પૂરી થઈ જોયું બાળકો પેટર્ન પૂરી થઈ આવું સુંદર દોરવું પડે વ્યવસ્થિત રીતે હવે બીજી પેટર્નમાં જુઓ આ ટી છે તમે એબીસીડી ગણો છો ને એ એબીસીડી નો ટી છે પછી આ ઊંધો ટી કર્યો છે તો જુઓ પહેલો ટી કેવો છે સીધો છે જુઓ હું ટી કરું છું સીધો સીધો ટી છે આ સીધો ટી પછી ઊંધો ટી જોયો આમ ઊભી લીટી દોરી પછી આડી લીટી દોરવાની આ રીતે વ્યવસ્થિત દોરવાનું જોયો ટી પછી ઊંધો ટી દોર્યો છે સીધો ટી પછી ઊંધો ટી હવે પાછો આપણે શું દોરીશું ટી સીધો ટી જો વ્યવસ્થિત દોરવાના આમ ઊભી લીટી કરવાની પહેલા પછી આડી લીટી કરવાની શું કરવાનું આડી લીટી કરવાની બરાબર પછી ઊંધો ટી ચલો બીજી પેટર્ન પૂરી થઈ ગઈ આપણી પછી જુઓ શું છે એનો સ્ટાર છે તારા તારો છે મેં તારો દોરતા તમને આવડશે તો કઈ રીતે હું શીખવાડું તમને પહેલા ત્રિકોણ દોરવાનું પહેલું સીધું ત્રિકોણ દોરી દેવાનું જો દોરી તમે પછી ઊંધું ત્રિકોણ દોરવાનું આમ જુઓ થઈ ગયું સ્ટાર થઈ ગયો પછી શું છે આ ચંદ્ર છે અર્ધો ચંદ્ર છે બરાબર તો ચંદ્ર કઈ રીતે દોરવાનો તો
તો જુઓ આમ દોરવાનું અને પછી આમ જોયું જો પહેલા સ્ટાર એટલે ચંદ્ર તારો છે એટલે તારા દોર્યા પછી ચંદ્ર દોર્યો અડધો પછી આપણે તારા દોરીશું હું તારો કઈ રીતે દોરું છું બરાબર ધ્યાન આપજો પહેલા જો સીધો સીધું ત્રિકોણ દોરવાનું જો આ ત્રિકોણ દોરાઈ ગયું દોરાય બરાબર પછી ઊંધો ત્રિકોણ દોરવાનો ઊંધો ત્રિકોણ કરવા માટે પહેલા આડી લીટી દોરવાની આડી લીટી જોઈ અને પછી સ્ટાર થઈ ગયો બરાબર પછી આ ચંદ્ર દોરવાનો જોઈ લીધું બાળકો જુઓ સ્ટાર ચંદ્ર સ્ટાર ચંદ્ર સ્ટાર ચંદ્ર એટલે તારા તારો છે પછી ચંદ્ર છે અડધો ચંદ્ર તારા પછી ચંદ્ર તારા ની ચંદ્ર બરાબર હવે જુઓ તમારે એબીસીડી ની અંદર એમ શીખો છો ને તમે એમ એબીસીડી ની અંદર આ એમ છે ને તો જુઓ પેલા એમ દોરવાનો આ એમ દોર્યો તમે આ રીતે બરાબર એમ દોર્યા પછી શું દોરવાનું છે ડબલ્યુ છે આ શું દોરવાનું ઊંધો એમ દોરવાનો ડબલ્યુ દોરવાનો ડબલ્યુ પછી એમ આ રીતે એમ દોરવાનો પછી ડબલ્યુ બરાબર આ રીતે એટલે ઊંધો એમ એમ પછી ઊંધો એમ છે ડબલ્યુ પણ કહેવાય આને એમ ડબલ્યુ એમ અને ડબલ્યુ બરાબર હવે જુઓ આ રીતે પેટર્ન આગળ વધારવાની આપણે હવે આ એક છે બરાબર પછી આ ઊંધો એકડો છે તો જુઓ પહેલા સીધો એકડો છે આપણે સીધો એકડો દોરીશું પછી આમ ઊંધો એકડો પછી સીધો એકડો પછી ઊંધો એકડો બરાબર આ રીતે બાળકો વ્યવસ્થિત રીતે શાંતિથી વ્યવસ્થિત અને શાંતિથી આપણે પેટર્ન આગળ વધારવાની છે બરાબર હવે જુઓ તીર છે જોયું તો પહેલા ઊભી લીટી દોરવાની ઊભી લીટી દોરી અને પછી ઉપર ત્રિકોણ જેવો આકાર પણ દેવાનો જુઓ આ રીતે જોયું તમે વ્યવસ્થિત દોરવાનું આમ પછી ઊંધું તીર દોરવાનું છે ઊંધું તીર દોરવા માટે પહેલા ઊભી લીટી કરવાની પછી આમ કરી આડી લીટી કરવાની અને પછી આ જોઈન્ટ પર દેવાની બરાબર ધ્યાન રાખવાનું કે આવડી જશે તમને બરાબર જો આ સીધું તીર એટલે સીધું પછી ઊંધું એટલે ઊંધું હવે કેવું આવશે સીધું આવશે કેવું આવશે સીધું આવશે બરાબર તો આમ સીધું તીર દોરવાનું બરાબર પછી ઊંધું તીર પછી ઊંધું તીર બરાબર ખબર પડી એ બાળકો આમાં જો સીધું ઊંધું તીર સીધું ઊંધું તીર સીધું અને ઊંધું તીર હવે જો બાળકો આ શું છે ગોળ છે અહીંયા શું આપેલું છે ગોળ છે આ ગોળ છે એને વર્તુળ પણ કહેવાય પછી આ ચોરસ છે એટલે આપણે શું દોરીશું પહેલા આ ગોળ ચોરસ એટલે આપણે આપણે પહેલા ગોળ દોરીશું પછી ચોરસ છે એટલે ચોરસ દોરીશું પછી શું દોરીશું ચોરસ
આજે ચોરસ ચારે બાજુ સરખી હોય ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે અહીં અને એની સામે પણ સરખી અહીં બધી બાજુ સરખી હોય બરાબર પછી આ ગોળ ચોરસ હવે ગોળ હવે શું આવશે બાળકો જો ગોળ ચોરસ હવે શું આવશે ગોળ આવશે ને વર્તુળ કહીએ આપણે તો ગોળ આવશે શું આવશે ગોળ અને પછી ચોરસ પછી શું આવશે ચોરસ ચોરસની ચારે બાજુ સરખી હોય બરાબર એટલે આપણે ચોરસ દોરીશું શું દોરીશું ચોરસ હવે જુઓ આ ત્રિકોણ છે પછી બે ગોળ છે તો આપણે પહેલા ખાનામાં પહેલેલા જગ્યા શું દોરીશું ત્રિકોણ શું દોરીશું ત્રિકોણ બરાબર ત્રિકોણ દોરી દીધો પછી શું આવશે બે ગોળ આવશે એટલે ગોળ દોરીશું બે ગોળ પછી ગોળ સોરી ત્રિકોણ ત્રિકોણ બે ગોળ દોરેલા છે ત્રિકોણ પછી બે ગોળ આ રીતે તમારે પેટર્ન આગળ વધારવાની આ ત્રિકોણ પછી ગોળ એક ગોળ નહીં દોરવાનો ને એટલે ખૂટવું પડે બે ગોળ છે બે દોરવાના જુઓ ત્રિકોણ પછી બે ગોળ છે એટલે ત્રિકોણ અને બે ગોળ ત્રિકોણ અને બે વખત ગોળ જો તમે એક જ ગોળ દોરો તો ખોટું પડે આ રીતે પેટર્ન આપણે બાળકો આગળ વધારવાની પછી જુઓ ગોળ છે પણ અર્ધવર્તુળ છે અર્ધવર્તુળ અર્ધ ગોળાકાર શું છે અર્ધ ગોળાકાર તો આપણે પહેલા અર્ધ ગોળાકાર દોરવા માટે શું કરીશું આમ લીટી કરીશું અને પછી આમ લઈશું બરાબર એ જ પ્રમાણે આ રીતે આમ સીધી લીટી દોરવાની અને પછી આમ જોઈન્ટ કરવાનું બરાબર બાળકો આમ જુઓ આમ આ રીતે એ જ પ્રમાણે જુઓ આ સીધું છે અર્ધવર્તુળ પછી ઊંધું એટલે આપણે સીધું દોરીશું હવે જુઓ પછી ઊંધું હવે બાળકો જુઓ આ રીતે મેં પેટર્ન દોરી આ પેટર્ન બરાબર તમને આવડી જશે ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની આ રીતે પેટર્ન તમારે બાળકો આગળ વધારવાની પરીક્ષામાં પણ પૂછાય છે બરાબર શું કીધું આ રીતે સુંદર મજાની પેટર્ન દોરવાની હવે પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો એટલે અંકમાં લખવાનું છે આપણે પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો હવે જો 20 માં 2 ઉમેર્યા એટલે 22 થયા 20 માં 2 ઉમેર્યા એટલે 22 થયા હવે 22 માં 2 ઉમેરો આ 2 આગળ ઉમેરી દો 20 માં 2 ઉમેરે એટલે 22 22 માં 2 ઉમેરો તો 23 અને 24 કેટલા થાય 24 હવે 24 માં 2 ઉમેરો 24 માં 2 ઉમેરો બાળકો 2 આંગળી ઉમેરી દેવાની 24 માં 2 આંગળી ઉમેરવાની તો 24 માં 2 આંગળી ઉમેરો 24 માં 2 આંગળી ઉમેરો 25 26 કેટલા હશે 26 આ રીતે પેટર્ન આ અંકમાં છે અને 26 માં 2 ઉમેરો 26 માં 2 ઉમેરો 27 28 બરાબર તો 20 માં 2 ઉમેરે એટલે 22 22 માં 2 ઉમેરે એટલે 24 24 માં 2 ઉમેરે એટલે 26 26 માં 2 ઉમેરે એટલે 28 આ રીતે આપણે પેટર્ન આગળ વધારતા રહેવાનું હવે જુઓ કે 24 માં 3 ઉમેર્યા 24 માં 3 ઉમેર્યા કેટલા થયા 27 જુઓ 24 માં 3 આંગળી ઉમેરી
આ 24 હતા એમાં 3 આંગળી ઉમેરી 25 26 27 27 લખ્યા હવે 27 થી આપણે આગળ જવાનું છે હવે 27 માં 3 આંગળી ઉમેરી દો 27 માં 3 આંગળી ઉમેરો 28 29 અને 30 કેટલા આવ્યા 30 30 માં 3 આંગળી ઉમેરો 3 3 ની ગણતરી છે શેની ગણતરી છે 3 3 ની હવે 30 માં 3 ઉમેરો 30 માં 3 ઉમેરો 31 32 33 33 માં 3 ઉમેરો 33 માં 3 ઉમેરો 34 35 36 આમ 3 3 ઉમેરતા જવાનું છે તો જો 24 માં 3 ઉમેરે એટલે 27 27 માં 3 ઉમેરે એટલે 30 30 માં 3 ઉમેરે એટલે 33 33 માં 3 ઉમેરે એટલે 36 આ બે બે ની ગણતરી હતી આ 3 3 ની ગણતરી હવે જુઓ આ 41 42 42 પછી શું આવે 44 એકર 41 44 એકર 41 પછી 44 બગડ 41 પછી શું આવે 44 તત્તર 43 चौगड़ एक बार देता ही चौगड़ बगड़ देता ही चौगड़ तगड़ देता ही ये चौगड़ा चुमाईस चौगड़ पांच पिस्ताल सारी ते पेटर आगे तगड़ा आओ अंकमा क्यों है क्या आगे ते अंकमा नहीं चौगड़ एक बार देता ही चौगड़ बगड़ देता ही चौगड़ तगड़ देता ही ये चौगड़ा चुमाईस चौगड़ पांच पिस्ताल हरे जुओ આમાસુચે એકમાં બે ઉમેર્યા એટલે કેટલા થયા 3 થયા કેટલા થયા 3 થયા બરાબર બાળકો હવે જુઓ એકમાં બે ઉમેર્યા એકમાં બે ઉમેર્યા આ બે આંગળી ઉમેરી એકમાં બે આંગળી ઉમેરી 3 થયા જોયું એક પછી બે અને 3 3 માં બે ઉમેરો 4 અને 5 કેટલા આવે 5 હવે 5 માં બે ઉમેરો આ એક હતો એમાં બે આંગળી ઉમેરી દીધી એટલે કેટલા થયા 2 અને 3 3 માં બે ઉમેર્યા 4 અને 5 5 માં બે ઉમેરો 6 7 બરાબર 7 હવે 7 ની અંદર બે ઉમેરો 7 ની અંદર 7 ની અંદર આ બે આંગળી ઉમેરો 8 અને 9 કેટલા આવે 9 બરાબર એ જ પ્રમાણે જુઓ આ 10 10 ની ગણતરી છે 10 માં 10 ઉમેરે એટલે કેટલા થયા બાળકો 10 માં 10 ઉમેર્યા એટલે 20 થયા હવે 20 માં 10 ઉમેરો એટલે 30 30 માં 10 ઉમેરો એટલે 40 10 માં 10 ઉમેરો એટલે 20 જુઓ 10 માં 10 ઉમેરો એટલે 20 20 માં 10 ઉમેરો એટલે 30 30 માં 10 ઉમેરો એટલે 40 40 માં 10 ઉમેરો એટલે 50 પાંચની નીંદે 50 હવે બાળકો જુઓ આ 10 10 ની ગણતરી છે શેની ગણતરી છે 10 10 ની ગણતરી છે આ બે બે ની ગણતરી હતી આ 3 3 ની ગણતરી હતી આ સરળ ઘડ્યો હતો 41 41 43 44 45 પછી આ બે 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 ઉમેરતા જવાનું હતું આ 10 10 ની ગણતરી છે હવે 5 5 ની ગણતરી કરવાની છે શેની ગણતરી કરવાની છે 5 5 ની ગણતરી કરવાની છે તો બાળકો જુઓ 5 માં 5 ઉમેર્યા 5 5 હતા ને એમાં 5 ઉમેરે 10 હવે 10 માં 5 ઉમેરો એટલે કેટલા થાય 15 5 માં 5 ઉમેરે 10 10 માં 5 ઉમેરે 15 15 માં 5 ઉમેરે એટલે 20 કેટલા થાય 20 5 હતા ને એટલે 5 ઉમેર્યા એટલે 10 10 માં 5 ઉમેરે 15 15 માં 5 ઉમેરે 20 20 માં 5 ઉમેરો 20 માં 5 આંગળી ઉમેરી દો 20 માં 5 આંગળી ઉમેરી દો 21 22 23 24 ને 25 કેટલા થાય 25 તો બાળકો બરાબર ધ્યાન આપજો આમાં
બરાબર બાળકો આવજો.